શ્રી આચાર્યજી વાચાલમ શબ્દની સુબોધનીમાં વ્યાખ્યા કરી કે વાચા અલમ એટલે કે ભગવાન કેવા છે કે જેની વાણી ક્યારે અટકતી નથી એવા વાગપતિ, બાલિશમ સંસ્કૃતમાં વ અને બ અક્ષર એ અભિન્ન માનવામાં આવ્યા, એટલે બાલિશમ કહો યા વાલિશમ, બાલિશમનો એક અર્થ થાય છે મૂર્ખ. પછી આચાર્યજી સુબોધનીમાં અર્થ કર્યો કે વાલી ઉપર જેને કૃપા કરી એવા ભગવાન, અજ્ઞમ એટલે એક અર્થ થાય કે બુદ્ધિ વગરનો. પછી આચાર્યજી સુબોધનીમાં અર્થ કરે છે કે અજ્ઞમ કે જેના સ્વરૂપને કોઈ ઓળખી ન શકે એ સા ભગવાન કા સ્વરૂપ. તો એના કહેવાથી આ મારો પ્રચલિત પરંપરાગત આ યજ્ઞ બંધ કર્યો, ઇન્દ્રને ક્રોધ આવ્યો. શ્રી આચાર્યજી સુબોધનીમાં સમજાવે છે કે આ ઇન્દ્ર એ તો શુદ્ધ સાત્વિક પરિણામી દેવતા છે, દેવતાઓ બધા સાત્વિક હોય અને ઇન્દ્ર તો એ દેવતાઓનો પણ રાજા છે, શુદ્ધ છે, સત્વ છે, તો પણ એને ક્રોધ કેમ આવ્યો? નથી આવતો હજી, થોડુંક મને સંતોષ નથી. ઇન્દ્રને ક્રોધ આવવાનો પ્રયોજન શું છે? શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કારિકા લખી, તત્રાહાસ ઇતિ નિષેધ ભાગ ભોક્તાહ. વધારે નહીં કરો, ઓછું થોડું કરો. ક્યાં ઇન્દ્રની બુદ્ધિ જે ભ્રમિત થઈ, ઇન્દ્રને જે ક્રોધ આવ્યો, એનું કારણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિષેધ ભાગ ભોગતા, કે ઇન્દ્રએ આટલા વર્ષો સુધી નિષેધ ભાગ એટલે કે અસમર્પિત અન્નનું સેવન કર્યું, જેના લીધે ઇન્દ્રની બુદ્ધિ ભ્રમિત થઈ. અને એ બુદ્ધિ ભ્રમિત થવાના કારણે ભગવાનના ભક્તો ઉપર ક્રોધ કર્યો. અહીંયા એ વાત સમજવાની છે, જો સાત્વિક પરિણામી દેવતા ઇન્દ્ર જો અસમર્પિતના અન્નથી એની બુદ્ધિ ભ્રમિત થઈ શકે, ભ્રષ્ટ થઈ શકે, તો પછી આપણા બધા સાધારણ વ્યક્તિની ક્યાં વાત કરવાની? એટલે જ શ્રી મહાપ્રભુજીએ વેદ પ્રતિપાદિત સિદ્ધાંતિક પુષ્ટિ માર્ગમાં પ્રગટ કર્યો કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં ચરેત. કારણ કે આ જ વિષય ઉપર ઉપનિષદ કહે છે, ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચિત જગત્યાપ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગ્રદઃ કસ્સ સિદ્ધનમ. આજે ઉપનિષદનો જે શ્લોક મંત્ર છે, તેન ત્યક્તેન ભુજ્જિથા, આ મંત્રાંશ અસમર્પિતનો નિષેધ અને સમર્પિત વસ્તુનું સેવન કરવું, આ મંત્રાંશનો તાત્પર્ય છે. તેન પુરુષોત્તમેન ત્યક્તેન અનુકંપ સ્વોચ્છિષ્ટતયા દત્તેન ભુંજિથા ભગવત સેવા પયોગી શરીર નિર્વાહર્થમ પ્રાણાયાત્રમ કુરુ. કે આ શરીર ભગવત સેવાયોપી સેવાપયોગી છે, એ ભાવ સાથે સમર્પિત અન્નથી જ આ શરીરનો નિર્વાહ કરવો જોઈએ. સુબોધનીમાં શ્રી આચાર્યજીએ ઇન્દ્રને નિષેધ ભાગ ભોગતા કહ્યા, એટલે જે એના હકનું નહોતું
આ તો બ્રહ્મા આવીને બ્રજવાસીઓ યજ્ઞ કરી રહ્યા હતા, પરજન્યો ભગવાન ઇન્દ્ર, કે ઇન્દ્ર ભગવાન છે એ માનીને યજ્ઞ કરી રહ્યા છે, પણ એ જે યજ્ઞની જે આહુતિ હતી એ ઇન્દ્રએ સ્વીકાર કરી હતી. કોના માટે? તો કે ભગવાન માટે. આમની અંદર તો બ્રહ્મણા હતી, પણ ઇન્દ્રએ પણ જે એના ભાગનું નથી, એના હકનું નથી, એ હવિને સ્વીકાર કર્યો, એના લીધે એની બુદ્ધિ બગડી. શાચાર્યજી સુબોધનીમાં આજ્ઞા કરે કે ઇન્દ્ર ભોગતા નહીં હે, કોઈ ભી દેવતાએ ભોગતા નહીં હે. ભોગતા તો શાચાર્યજી આજ્ઞા કરે છે કે કેવલ ભગવાન છે, દેવતાઓ તો કેવલ દ્રષ્ટિથી નૈવેદ્યને ગ્રહણ કરે છે, પણ ભોગતા તો સ્વયં એકમાત્ર ભગવાન છે. અને આ ઇન્દ્ર પોતાને ભોગતા માનીને એ હવિને ભોગવા ગયો, એટલા માટે એની બુદ્ધિ બગડી. ઇસી પ્રકાર સે આજ જીવ ભી સ્વયં કો ભોગતા માનતા હૈ, હું ભોગતા છું, આ સંસાર મારા માટે છે, આ જગત મારા માટે છે, અને એને ભોગવાનો પ્રયાસ કરે છે, પોતાને ભોગતા માને છે. અને જ્યાં જીવની અંદર ભોગતા ભાવ આવી જાય છે ત્યાં એની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. ભગવાને આ સૃષ્ટિનું સર્જન પોતાના માટે કર્યું છે. શાચાર્યજી નિબંધની કારિકામાં આજ્ઞા કરી, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ ભૂત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યત, કે ભગવાને એવી અદ્ભુત ક્રિયા કરી, એવી અદ્ભુત લીલા, રૂપ નામ વિભેદેન, અને એ રૂપ અને નામના સ્વરૂપ બદલાઈને પોતે જ એ જગતમાં લીલા કરી રહ્યા છે, ક્રીડા કરી રહ્યા છે. જેમ આપણે દ્વિતીય સ્કંદમાં જ્યાં ચતુશ્લોકી ભાગવતનું શ્રવણ કર્યું હતું, ત્યાં આપણે એ સિદ્ધાંત સમજ્યો હતો કે ભગવાન જ આ જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. ભગવાને આ જગતને બનાવ્યું અને ભગવાન જ બન્યા, પણ એ જગતને આપણે જગદીશ નથી કહેતા, જગત તરીકે ઓળખીએ છીએ. જેમ સોનાથી કોઈ વસ્તુનો આપણે નિર્માણ કર્યું, હવે એ સોનાથી વસ્તુ બની પછી આપણે એમ ન કહીએ કે મેં સોનું પહેર્યું છે, આપણે એમ કહીએ ચેન પહેરી છે, કડું પહેર્યું છે, અંગૂઠી પહેરી છે, હાર પહેર્યો છે, છે સેની? સોનાની. પણ બની ગયું તો એનો રૂપ બદલાઈ ગયો, એનું નામ બદલાઈ ગયું. એવી રીતે આ જગત એ જગદીશનું સ્વરૂપ છે, પણ એ જગતને જગદીશ નથી કહેતા, એને આપણે જગત કહીએ છીએ. નામ બદલાઈ ગયું, રૂપ બદલાઈ ગયું, પણ વાસ્તવિક અર્થમાં એ પોતે ભગવાન જ એ જગતમાં રમણ કરી રહ્યા છે. તમને ખ્યાલ હશે જ્યારે વિરાટ સ્વરૂપનું વર્ણન ભાગવતમાં શ્રવણ કર્યું ત્યારે એમાં એ વાત સ્પષ્ટ રૂપે બતાવવામાં આવી કે નદીઓ ભગવાનની નાડીઓ છે, વૃક્ષ ભગવાનના રોમટા છે, સમુદ્ર ભગવાનનો ઉદર છે, વાદળો ભગવાનના કેશ છે, સૂર્ય ભગવાનની આંખો છે, ચંદ્ર ભગવાનનું મન છે, દિશાઓ ભગવાનના કાન છે. તો આ જગતના રૂપે જગદીશ જ પ્રગટ થયા, પણ નામ બદલાઈ ગયું, રૂપ બદલાઈ ગયું. હે કોણ? ભગવાન પોતે જ કરતા છે, ભોગતા છે, પોતાની લીલા વિહાર માટે આ સૃષ્ટિની રચના કરી છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. પર જ્યાં જીવ એની અંદર એ ભાવ આવી જાય કે આ જા માટે છે, અને એ ભોગવવાની ઈચ્છા જ્યારે એની અંદર આવી જાય ત્યારે એની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. ભાગવતમાં જ પૂર્વે એક કથા આવી હતી
કે જે જય વિજય ભગવાનના દ્વારપાલ અને સનત કુમારો જ્યારે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા ત્યારે દ્વાર ઉપર એમને રોકી દીધા, દર્શન ન કરવા દીધા. પછી સનત કુમારોને ક્રોધ આવ્યો, શ્રાપ આપી દીધો 3 જન્મનો. અને એ જ હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ, શિશુપાલ દંતવક્ર થયા. આ જે કથા આવે છે એ કથામાં ઘણા બધા એક પ્રશ્ન આપણને એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે સૌથી પહેલા તો એ વાત કે સનત કુમાર જે નિવૃત્તિ પરાયણ છે, સર્વભૂત છે, બધી જગ્યાએ ભગવાનના દર્શન કરવા વાળા છે, એવા એ સનત કુમારોને ભગવત દર્શન કરવા માટે વૈકુંઠમાં આવવાની આવશ્યકતા ક્યાં પડી? એ તો જ્યાં છે ત્યાં જ ભગવાનના દર્શન કરી શકે છે, તો એ વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા માટે કેમ આવ્યા? બીજો એક પ્રશ્ન થાય, ચાલો દર્શન કરવા માટે આવી પણ ગયા તો જય વિજય સનત કુમારોના સ્વરૂપને ઓળખે છે તો એમને રોક્યા કેમ? ચાલો માની લઈએ કે રોકી પણ લીધા, તો એક ત્રીજો પ્રશ્ન થાય છે, આવા મુનિ, આવા સનત કુમારો, મુનિ કોને કહેવાય કે જેની અંદરથી કામ, ક્રોધ, ભય આદિ નીકળી ગયા હોય એ મુનિ છે. તો એ સનત કુમારોને ક્રોધ આવ્યો કેમ કે એ શ્રાપ આપી દીધો? તો આ બધા પ્રશ્નનો એક જ ઉત્તર શાચાર્યજી બતાવે કે બસ પ્રભુની ઈચ્છાથી આ બધું થયું. પ્રભુએ વિચાર્યું કે હવે વૈકુંઠમાં બેઠા બેઠા બહુ બોરિયત આવી ગઈ, હવે સૃષ્ટિમાં સૃષ્ટિનું નિર્માણ કરીએ, રચના કરીએ, લીલા કરીએ. તો આ બધું પ્રભુની ઈચ્છાથી કે પ્રભુ હવે લીલા કરવાનું વિચારે છે, એટલે જ પોતાના દ્વારપાલોને શ્રાપ અપાવ્યો, પછી એમનો જ ઉદ્ધાર કરવા માટે ભગવાને અલગ અલગ અવતાર ધારણ કર્યા. તો ભગવાન આ સૃષ્ટિનું જે સર્જન છે, પોતાની લીલા વિહાર કરવા માટે આ સૃષ્ટિનું સર્જન કરે છે. એટલે ભોગતા ભગવાન છે. પણ જ્યારે જીવની અંદર ભોગતા ભાવ આવી જાય તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. એટલે જ ઉપનિષદમાં કહ્યું કે આ શરીરને ભગવદ સેવા પ્રયોગી જાણીને એ શરીરનો નિર્વાહ કરવો જોઈએ. એટલે જ શ્રી મહાપ્રભુજીએ આપણને એક સિદ્ધાંત, જે સિદ્ધાંત રહસ્યમાં સમજાવ્યું, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં ચરે, કે અસમર્પિત વસ્તુઓનો ત્યાગ કરો, બધી વસ્તુઓનો ભગવાનમાં સમર્પણ કરીને એને ભોગવો. કારણ કે જ્યાર સુધી કોઈ પણ વસ્તુ, પદાર્થ, એનો સંબંધ ભગવાન સાથે નથી થતો તો એ જે પદાર્થ વસ્તુ છે એ દોષયુક્ત કહેવાય છે. જેમ હમણાં વાત કરી કે ભગવાને આ સૃષ્ટિ પદાર્થ પ્રગટ પોતાના માટે કર્યા, અને જીવ જ્યારે એનો ઉપયોગ પોતાના માટે કરે છે તો એને નિષેધ ભાગ ભોગતાનો દોષ લાગે છે. પણ હવે સૃષ્ટિમાં આવ્યા છે તો આપણે જીવન તો જીવવાનું છે, એનો ત્યાગ તો થઈ ન શકે, તો શું કર્યું? શ્રી મહાપ્રભુજી કહે છે એમ કરો, આ જે બધી વસ્તુઓ છે, પદાર્થો છે, પહેલા એ બધાનો સંબંધ જેના માટે છે પહેલા એને સમર્પિત કરો, અને પછી તમે એનો ઉપભોગ કરશો તો તમને અસમર્પિત દોષનો દોષ નહીં લાગે, નિષેધ ભાગ ભોગતાનો દોષ નહીં લાગે. અને જો ભગવાનનો સંબંધ ન થયો, જેમ ઘર મારું, હવે એ મારું માનીને ઘરને ભોગવી રહ્યા છે, ધન મારું, મારું માનીને ભોગવી રહ્યા છે, તો નિષેધ ભાગ ભોગતાનો દોષ એ જીવને લાગે છે, બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. પણ નહીં, આ ઘર ઠાકોરજીનું છે અને પછી સેવ્ય સ્વરૂપ ઠાકોરજી ઘરમાં બિરાજે તો એ ઘરનો ઉપભોગ કરવો એમાં કોઈ દોષ નથી. આ ધન મારું તો એ દોષ લાગ્યો, નિષેધ ભાગ ભોગતા હા. પણ નહીં, આ ધનથી ઠાકોરજીની સેવા કરવાની છે, આ ધન ભગવદ સેવામાં લાગી ગયું, સારા કાર્યમાં લાગી ગયું, અને પછી એ ધનનો ઉપયોગ આપણે કરીએ છીએ તો નિષેધ ભાગ ભોગતાના દોષે જીવને નથી લાગતો.
એવી રીતે બધી વસ્તુઓ, બધા પદાર્થો, જ્યાર સુધી એ વસ્તુ કે વ્યક્તિ, એ વ્યક્તિ અને એ વસ્તુનો સંબંધ ભગવાન સાથે ન થાય અને એ વસ્તુ અને વ્યક્તિને પોતાનું માનીને જો ભોગવવામાં આવે તો એ વ્યક્તિની, એ વૈષ્ણવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એટલે શ્રી આચાર્યજીએ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે, આ મારી પત્ની, આ મારો પુત્ર અને એ જે સ્નેહ છે તો ત્યાં તમને નિષેધ ભાગ ભોગતાનો દોષ લાગશે. કે મારો પરિવાર છે ને એ પરિવારમાં હું પ્રેમ રાખું તો ત્યાં નિષેધ ભાગ ભોગતાનો દોષ લાગે છે. પણ જ્યારે એ ભાવ આવી જાય કે આ મારી પત્ની, આ મારો પુત્ર નહીં, પણ જેમ હું કૃષ્ણનો દાસ છું એવી રીતે આ પણ મારો કૃષ્ણનો દાસ છે, અને એ ભાવ સાથે જો પરિવારમાં પ્રેમ છે તો જીવ દોષથી મુક્ત થઈ જાય છે. એટલે આપણી જે અહમતા મમતા છે એ અહમતા મમતાને આપણે છોડી ન શકીએ. મારો ઘર, મારો પરિવાર, ધન, પુત્ર, શરીરને છોડી થોડી શકાય. શ્રી મહાપ્રભુજી તો કહે છે કે ગ્રહે સ્થિત્વા સ્વધર્મત, ઘરમાં રહીને તમે ઠાકોરજીની સેવા કરો. હવે ઘરમાં રહેશું તો આ બધાનો સંબંધ તો રહેશે, એ સંબંધને છોડી તો શકીએ નહીં. તો એ સંબંધને પોતાનો માનીને ભોગશો તો તમને અપરાધ લાગશે, પણ જ્યારે એનો સંબંધ ભગવાન સાથે થઈ ગયો તો એ દોષ એ જીવને લાગતો નથી. જેમ વાર્તાજીમાં પ્રસંગ આવે છે, એક બૂઢી માજી, એક વૈષ્ણવ, એના બે છોકરાઓ બહુ પ્રેમ ભાવથી ઠાકોરજીની સેવા કરતી. એક દિવસ એના બે છોકરાઓ, એમની મૃત્યુ થઈ, રડવા લાગી. કોઈએ પૂછ્યું, અરે ક્યો રો રહ્યો? તો કાકી વાને કે આજ મેરે ઠાકુરજી કે દો ખિલોના ચલે ગયે. તો વો દોનો છોરા એમ થે વાકે સાથ ઠાકુર ભી બાલક તીનો જને ખેલતે ઠાકુરજી કો મન લગ્યો રહેતો, પર આજ વો દોનો ચલે ગયે તો મેરો ઠાકુર અકેલો રહે ગયો. આજ ઠાકુર ઉદાસ હૈ, રડે છે કેમ? પુત્ર મરી ગયા એટલે. પણ પાછળનું તાત્પર્ય શું છે? ભાગવત પ્રત્યર્થમ, કે ઠાકુરજીમાં બાલ ભાવ હતો અને એના લીધે, બંને બાળકોના લીધે ઠાકુરજીને આનંદ આવતો. આજ મેરે ઠાકુર કે તો ખીલો ના ચલે. તો અહીંયા પુત્ર પ્રેમ છે પણ ભાગવત પ્રત્યર્થ છે, એનો સંબંધ ભગવાન સાથે થઈ ગયો. એટલે જ આપણે બ્રહ્મ સંબંધમાં મારું ઘર, પરિવાર, ઇન્દ્રિય, પ્રભુ બધું હું આપને સમર્પિત કરું છું. ઘણા લોકો કહેતા હોય છે કે જે સેવા કરીએ છીએ પણ મન નથી લાગતું, કઈ આમાં થશે સુધારો કે આવું જ રહેશે? કઈ કરતા રહેજો, કઈક અચાનક એક મેળ પડી જાય તો. ઘણાને એવો પ્રશ્ન હોય કે જે સેવા કરીએ પણ મન નથી લાગતું, હોય છે ને પ્રશ્ન? સત્સંગમાં બેસીએ પણ મન નથી લાગતું, શું કારણ? આ જો મનનું એક લક્ષણ છે. મનનું લક્ષણ શું છે? કે મનની આસપાસ જે પણ રહે મને એમાં આસક્ત થાય. ધ્યાનથી સમજો. હવે આ મનની પાસે કોણ છે? આપણું શરીર. એટલે આપણું મન આપણા શરીરમાં આસક્ત છે. હવે આપણા શરીર પાસે કોણ છે? તો આપણા પરિવારના સદસ્યો, પત્ની, પુત્ર, ભાઈ બહેન, બધા માતા પિતા. એટલે આપણું મન આપણા પરિવારમાં પણ આસક્ત છે. હવે ઘણી વખત શું થાય છે, ઘરમાં 5 જણા હોય કે 6 જણા કે 4 જણા હોય, બ્રહ્મ સંબંધ હોય, સેવા કરતા હોય, પણ એ 4 કે 5 જણામાંથી કેવળ 1 કે 2 જણા ઠાકોરજીની સેવા કરે ને બાકીના 3 જણા દૂર રહે. એ દૂરથી વયા જાય, એ ઠાકોરજીની સેવામાં ન આવે. હવે જે સેવા કરવા વાળો જે વ્યક્તિ છે, એક સદસ્ય, એનું મન પરિવારમાં આસક્ત છે, કારણ કે મનનું લક્ષણ છે જે એની પાસે રહે મને એમાં લાગી જાય. તો મન આપણું પરિવારમાં લાગેલું છે ને એ પરિવાર ઠાકોરજીની સન્મુખ છે નહીં, અને આપણું મન એમાં પણ લાગેલું છે. તો આ જે પારિવારિક જે આસક્તિ છે એ આપણે ભક્તિમાં બાધા કરશે.
કારણ કે અડધું મન પરિવારમાં ને અડધું મન ઠાકોરજીમાં. આપણે કહીએ મન નથી લાગતું, તો આનું એક મૂળ કારણ એ છે કે આજે પરિવારમાં જે સેવા બિરાજે છે વૈષ્ણવને ત્યાં બધા સંમિલિત થઈને સેવા નથી કરતા. બધા સાથે મળીને સેવા કરો. નાના બાળકોને એવા સંસ્કાર આપીએ. કોઈ એક ભાઈ મંગલાની બધાને સમયને અનુરૂપતા, કોઈને ભી કામ પર જવું છે, કોઈને સ્કૂલમાં જવું છે કે જે પણ હોય, કે ભાઈ ચલો મંગલાની સેવા આપને તમારી છે, આ શૃંગારની છે, બાકીનું અમે પહોંચી લઈશું. પણ ઠાકુર કે સન્મુખ હો, ઠાકુર કે ચરણસ્પર્શ કરો. જ્યારે દાદાજીના વચનામૃત થયા હતા, દાદાજીએ આજ્ઞા કરી હતી કે જારી ચરણસ્પર્શ, ત્રણ વાત કરી હતી સેવામાં, કે એમાં એક વાત આવી હતી કે જારી ચરણસ્પર્શ. એ તો પરિવારના બીજા સદસ્યો, ખાસ કરીને પુરુષ વર્ગ, કે સેવા તો કે ભાઈ એ કામ તો મહિલાઓનું છે, ઘરમાં સેવા થાય છે, પણ ભાઈ ઘરમાં સેવા થાય છે એ પર્યાપ્ત નથી, તું સેવામાં જાય છે કે નહીં, તું પણ મનુષ્ય જ છે ને કે નથી,